મહેસાણાની પ્રાંત કચેરી ખાતે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગામમાં રહેલી પોતાની જમીન બીજાના નામે થઈ જતા દંપતી દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા અંતે દંપતીએ આ પગલું ભર્યું હતું. હાલ દંપતીની હાલત નાજુક હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની વાંધા અંગે હોવા છતાં આજે ખોટા હુકમ કરી તેમની મિલકત રફાદફા કરતા હોવાથી ખેડૂતોને છીનવાની જે જમીન કહેવાય જેનાથી એમનું પેટ અને ગુજરાન ચાલતું હોય જો છીનવાઈ જતા માણસને જીવવાનો કોઈ વારો ના હોવાથી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય રાખ્યો. આજે જ્યારે પ્રાંત ઓફિસરને મળવા ગયા ત્યારે પ્રાંત ઓફિસરને રજૂઆત ન સાંભળવા છતાં પ્રાંત ઓફિસર બહાર ચાલ્યા ગયા અને ઓફિસના તમામ કર્મચારીઓ તેમની પાસે હાથાપાઈ કરવા લાગ્યા. બાકી કોઈ રોકટોક કરવામાં આવી નહીં અને દરેક જણ ત્યાં ઓફિસમાંથી નાસી ગયા. આત્મવલોકન કરનારા મણકર આત્મારોપણ પૂછાભાઈ અને મણકર ભવિકભાઈ પૂછાભાઈ બંને ભાઈ બહેન છે જેઓની રજૂઆત સરકાર ના સાંભળતા તથા પ્રહલાદભાઈ પોળાભાઈ જે પોતે બીજેપીના પ્રેસિડેન્ટને અવારનવાર જણાવતા કે હું પોતે એક રાજકીય પ્રેસિડેન્ટ હોઉં, બીજેપીનો પ્રેસિડેન્ટ હોવા મારા માટે વિનોદભાઈ તથા નીતિનભાઈનો હાથ હોવાથી તમે મારું કાંઈ બગાડી શકશો નહીં તેવું કરતાં એમને આજે આ મિલકતને રફે દફે કરી